બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વાત કરીએ તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સંમેલનમાં રાજ્યપાલ શ્રી ઓપી કોહલી અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ હાજર રહ્યા હતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીએ સફળતાપૂર્વક 24 વર્ષ પૂર્ણ કર્યા છે અને રજત જયંતિ વર્ષમાં પ્રવેશ કર્યો છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સંમેલનમાં રાજ્યપાલ શ્રી ઓપી કોહલી અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ હાજર રહ્યા હતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીએ સફળતાપૂર્વક 24 વર્ષ પૂર્ણ કર્યા છે અને રજત જયંતિ વર્ષમાં પ્રવેશ કર્યો છે અને આ સંદર્ભે ઉજવણી પણ અનોખી રીતે કરી હતી. સાહિત્ય અકાદમીને જોડે રાખીને આ યુનિવર્સિટીએ અનોખા સફળતાના શિખરો સર કર્યા છે, જે ખૂબ જ ગૌરવની વાત છે. ઓપન યુનિવર્સિટીએ સફળતાપૂર્વક 24 વર્ષ પૂરા કરીને રજત જયંતિ વર્ષમાં જે પ્રવેશ કર્યો છે અને ઉજવણી અનોખી રીતે કરી છે. સાહિત્ય અકાદમીને સાથે રાખીને દેશની ચિંતા આ બે દિવસ સુધી કરવા માટે, આ ઉજવણીની સાથે સાથે દેશની પણ ચિંતા, દેશ અને સમાજ, દેશ અને યુવા, દેશ અને મહિલા, બે દિવસ સુધી ચર્ચા કરવા માટે અને ઉજવણીમાં ભાગ પણ લઈ શકે એટલા માટે દેશના વિવિધ પ્રાંતોમાંથી તજજ્ઞોને બોલાવ્યા છે. 24 વર્ષ પૂરા કરવા બદલ અને સાહિત્ય અકાદમી બંનેને સાથે રાખીને આવા સુંદર વિષય ઉપર બે દિવસની ચર્ચા અને ઉજવણી માટે હું બંને સંસ્થાઓને રાજ્યના શિક્ષણ મંત્રી તરીકે હૃદયપૂર્વકના અભિનંદન. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્થાપના 1994માં થઈ, એટલે 13 એપ્રિલ 2018ના આજ રોજ યુનિવર્સિટી પોતાના 25મા વર્ષમાં પ્રવેશી રહી છે, એટલે રજત જયંતિ વર્ષની ઉજવણી કરીએ છીએ. અને એક આ એક શૈક્ષણિક સંસ્થા છે. શિક્ષણ દ્વારા સમાજનું ઉત્થાન, રાષ્ટ્ર નિર્માણની પ્રવૃત્તિ થાય છે અને એટલા માટે અમે બે પ્રકારના નેશનલ કોન્ફરન્સીસથી આ રજત જયંતિ વર્ષની ઉજવણી શરૂ કરી છે. પ્રથમ છે નેશનલ સેમિનાર રાષ્ટ્ર જાગ્રયામ વયમ. રાષ્ટ્ર જાગ્રયામ વયમ 13 અને 14 એપ્રિલ છે અને ઓબ્વિયસલી અમારી યુનિવર્સિટી મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના નામ સાથે જોડાયેલી છે, એટલે આવતીકાલે 14 એપ્રિલના રોજ બૌદ્ધ ધર્મ એવમ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજી, તેની ઉપર અમે નેશનલ સેમિનાર કરી રહ્યા છીએ. કેમેરામેન રાહુલ વાઘેલા સાથે રિચર્ડ ક્રિશ્ચિયન, સીન 24 ન્યૂઝ.